આજે ધાનેરા તાલુકાના કુમર ગામમાં વીર શહીદોને શૌર્ય અને વીરતાના માનમાં નારાઓ ગુંજ્યા હતા, જેમાં 1999ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ થયું હતું, જે યુદ્ધ ભારત દેશની શૌર્યની ઓળખ છે. સતત 2 મહિના સુધી ચાલેલા આ યુદ્ધમાં ભારત દેશે 527 જેટલા જાબાઝ જવાનો ખોયા હતા. વિજય નામથી ચાલેલા યુદ્ધમાં ભારત દેશનો વિજય થયો હતો. દુનિયાના ઇતિહાસમાં કારગિલ યુદ્ધ સૌથી ઊંચાઈ પર થનાર યુદ્ધમાંથી એક હતું, જેમાં ભારતીય સેનાની વીરતા આજે પણ અમર છે. વીર શહીદને સન્માનવા માટે કુમર ગ્રામજનોએ ગામમાં આવેલા મુક્તિધામ ખાતે વૃક્ષારોપણ કરી દેશના અમર શહીદોનું જય જયકાર બોલાવી હતી. કુમર ગામમાંથી ભારતીય સેનામાં ફરજ નિભાવતા ફોજીના માતાને આજના વિજય દિવસ પર ખાસ સન્માનિત કરી તેમના હાથે કારગિલના યોદ્ધાઓને ચરણમાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ફોજીની માતા એ દેશના સુરક્ષકોને સન્માનમાં થતા કાર્યક્રમને સફળ માન્યો હતો. મારો છોકરો આર્મીમાં છે, ખૂબ ચિંતા થાય છે, પણ દેશની સેવા કરે છે અને દેશની સેવા કરે છે. મારો છોકરો 6 મહિને 12 મહિને ફોન આવે છે, પણ ખૂબ દેશની સેવા કરે છે. અમને ખૂબ ચિંતા થાય છે. આજ મારા દેશમાં ગમમાં દાખલ વપરાયો છે અને મને બોલાવી હતી, મારા હાથથી દાખલ આવ્યા. આજે કુમર ગામમાં કારગિલ યુદ્ધના વીર શહીદોને યાદ કરવામાં આવ્યા હતા, જે દરમિયાન ગામના સરપંચ અને યુવાનોએ વીર સુપુત્રને પુષ્પોથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમજ કુમર ગ્રામજનોએ શહીદોને નામથી મૌન રાખી શહીદોના પરિવારને સુખ શાંતિ મળે તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી. આજે 26 જુલાઈ શૌર્ય દિવસ તરીકે આખા ભારત દેશની અંદર એમની ઉજવણી થઈ રહી છે. અમારા કુમર ગામમાં અમે જે 527 કારગિલ યુદ્ધમાં આપણા શહીદો અમર થયા, એમને અમે આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો હતો. ગામના આગેવાનો તમામ બોલાવી અહીંયા જે અમારા ગામની અંદર આર્મીમાં નોકરી કરે છે એમના માતૃશ્રી લાવી એમના હાથે અમે અહીંયા ગામની અંદર વૃક્ષારોપણ કાર્યક્રમ રાખ્યો અને જે શહીદો દેશની રક્ષા કરી રહ્યા છે એમના માટે અમે સત સત નમન વંદન કરીએ છીએ અને ખૂબ ખૂબ દિલથી હું કુમર ગ્રામ વતી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ભારત માતા કી જય. આજે 26 જુલાઈ કારગિલમાં આપણે જે કારગિલની ચોટીનું યુદ્ધ થયું હતું 1999માં ત્યાં આપણે જઈ પણ ના શકીએ અને આપણા સૈનિકો 1999માં 500 જેટલા તો જવાનો આપણા શહીદ થયા હતા, એ નિમિત્તે આજે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા જેમના દીકરા આર્મીમાં છે એમના માતાશ્રીને અહીંયા બોલાયા, એમનું એમના હાથે વૃક્ષારોપણ કરાયું અને શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ, તેમજ મીણબત્તી પ્રગટાવી અને વૃક્ષારોપણ કરી અને પુષ્પાંજલિ આપી અને ગામમાં સરપંચશ્રી ગ્રામજનો એ અહીંયા વૃક્ષારોપણ કરાયું અને એમને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. અને શહીદોને આપણે ભૂલવા ના જોઈએ, સૈનિકોને આપણા દેશની રક્ષા કરે છે એ ત્યાં તડકો છાંયો વરસાદ એ બધું સહન કરીને પણ ત્યાં ઊભા છે, એટલે આપણે અહીંયા સુખ શાંતિ અને સલામતીથી રહી શકીએ છીએ, એટલે આપણે શહીદોને ભૂલવા ના જોઈએ. શહીદો તું અમર રહો. ભારત દેશની આન બાનના રક્ષકોને બિક્કીને છેલ્લા શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. કારગિલ યુદ્ધમાં શહીદોની ગાથા આજે પણ અમર છે. જય હિન્દ.